हेलो, गुड आफ्टरनून વિદ્યાર્થીઓ, મજામાં? આજે આપણે ફરી એક વખત આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં મળીએ છીએ. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ અને એનું સ્વાધ્યાય 1.1 એના 1-3 દાખલા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 4-7, એટલે કે આ 4 દાખલા આપણે આજના લેક્ચરમાં કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રેડી બધા? ઓકે. દાખલા નંબર 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? વિદ્યાર્થીઓ, આ મેં રકમ માત્ર વાંચી છે, હવે સમજો. સમુદ્ર તટ, એટલે આ સમુદ્ર તટ છે. સમુદ્ર તટથી 5000 મીટર ઊંચે, એટલે કે અહીંયા મારો હાથ છે, અહીંયા વિમાન છે, એટલે આ અંતર 5000 મીટર, બરાબર છે? આ સમુદ્રની સપાટી છે. એ સપાટીથી પાછું 1200 મીટર, અહીંયા મારો હાથ છે, હાય, અહીંયા 1200 મીટર નીચે સબમરીન છે. ક્લિયર? એટલે સમુદ્રની સપાટી વચ્ચે છે, એનાથી 5000 મીટર ઊંચાએ વિમાન છે અને સપાટીથી 1200 મીટર નીચે સબમરીન છે. તો તમને સપાટીની ઉપર વિમાનથી લઈ અને સપાટીની નીચે સબમરીન, આ બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું. લંબ અંતર એટલે બે વચ્ચેનો ગેપ. હવે વિમાનથી સબમરીન વચ્ચેનો અંતર કેટલું હશે? તો આપણે ખબર છે આપણી પાસે કે વિમાનથી સમુદ્રની કિનારી સુધીનું આપણી પાસે મીટર છે અને સમુદ્રથી લઈને સબમરીનનું, તો બેનો શું કરશો? સરવાળો. એના માટે હજી એક વખત આપણે આકૃતિમાં જોઈ લઈએ કે વચ્ચે જે કિનારી છે એ સમુદ્રની શૂન્ય લખેલું છે, ત્યાં સમુદ્રની સપાટી છે, એનાથી 5000 મીટર ઊંચાઈએ વિમાન છે, સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે એટલે કે પાણીમાં સબમરીન છે. તમારે વિમાનથી લઈને સબમરીન સુધીનું અંતર શોધવું છે. આવડે? મને એવું લાગે છે તમને એમને મોઢે આવડશે. શું કામ? તમારે એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચેનું અંતર શોધવા માટે બેનો શું કરવો પડે? પ્લસ કરવો પડે. તો જો દાખલા 4નો આન્સર છે કે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર મેં જે રીતે લખેલું છે આ જ રીતે તમારે લખવાનું છે. વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર બરાબર વિમાનથી સમુદ્ર સુધીનું અંતર પ્લસ સબમરીનથી સમુદ્ર સુધીનું અંતર. ક્લિયર? ફરીથી બોલું છું, વિમાનનું સમુદ્રથી અંતર આમ લખો તોય ચાલે, અને સબમરીનનું સમુદ્રથી અંતર, બેયનું અંતર કોણનાથી ક્યાંથી લેવાનું છે? સમુદ્રથી વિમાન ને સમુદ્રથી સબમરીન, આ બેયના અંતરનો પ્લસ કરીએ, એટલે 5000 મીટર પ્લસ 1200 મીટર, બેયનો પ્લસ કરો એટલે 6200 મીટર, એટલે 3 ટપકા કર્યા છે અહીંયા. તેથી એટલે ધેરફોર, તેથી સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર 6200 મીટર. ક્લિયર વિદ્યાર્થીઓ? સમજાય દાખલા નંબર 4? ત્યાર પછી નેક્સ્ટ દાખલા નંબર 5. મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. હવે આ દાખલો સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજીએ. માની લો કે તમારા બેંકના ખાતામાં તમારી પાસે 2000 છે. ક્લિયર? એમાં તમે 1000 રૂપિયા જમા કરાવો છો તો કેટલી રકમ થાય? 3000. એટલે શું થયો? વધારો થયો. એટલે કે જમા કરો ત્યારે શું થાય? સરવાળો, એટલે એને પ્લસ વડે દર્શાવી શકાય. જો અહીંયા આપેલું છે
કે રકમ ઉપાડો, હવે 2000 માંથી 1000 ઉપાડી લઉં તો 1000 જ વધે, એટલે એને ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકાય. સૌથી પહેલાં જે રકમ જમા કરવાની છે એને ધન પૂર્ણાંક વડે દર્શાવાય, એટલે કે એની આગળ પ્લસ નિશાની લખાય. જેને ઉપાડવી છે જે રકમને એની આગળ માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. તમારા માટે નવો શબ્દ છે, મોહનના ખાતામાં કેટલી સિલક, સિલક એટલે કુલ રૂપિયા, બીજું કાંઈ નહીં, સિલક એટલે કુલ રૂપિયા. તો જોએ પાંચમાનો આન્સર છે, મોહને જમા કરાવેલી રકમ કેટલી જમા કરાવે છે, 2000. જમા એટલે પ્લસ, બરાબર, જમા એટલે પ્લસ અને ઉપાડેલ રકમ એટલે માઇનસ. તો કે મોહને જમા કરાવેલી રકમ બરાબર પ્લસ રૂપિયા 2000 અને મોહને બેંકમાંથી ઉપાડેલી રકમ એટલે કે માઇનસ રૂપિયા 1642. મોહનના ખાતામાં સિલક, મોહનના ખાતામાં સિલક એટલે શું કરવાનું, તો 2000 જમા કરાવવાનું, બાકીના ઉપાડી લીધા, તો શું કરવું પડે, બે વચ્ચે તફાવત એટલે કે બાદબાકી, 2000માંથી 1642 રૂપિયા બાદ કરવા છે. એની બાદબાકી જો મેં સાઈડમાં માર્જિનમાં બતાવેલી છે, શૂન્યમાંથી 2 ન જાય 10 કોલિયો, 10માંથી 2 જાય તો 8, 9માંથી 4 જાય તો 5, 9માંથી 6 જાય તો 3, 1માંથી 1 જાય તો 0, એટલે કે તેથી મોહનના ખાતામાં રૂપિયા 358 સિલક છે. વિદ્યાર્થીઓ આ કંઈક નવી જ રીતે આપણે ભણીએ છીએ, બરાબર ને, હું બોલું છું ને મારા જ અક્ષરે લખેલી બુકમાંથી તમે પણ ભણો છો, મજા આવે છે ને. ઓકે, હવે ત્યાર પછી દાખલા નંબર 6. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. જો વિદ્યાર્થીઓ નીચે તમને એક સંખ્યા રેખા આપેલી છે, એમાં એક બાજુ પશ્ચિમ છે, એક બાજુ પૂર્વ છે, બિંદુ એ છે ને બિંદુ બી છે. એ થી બી સુધીનું અંતર એટલે પૂર્વ દિશાનું 20 કિલોમીટર અંતરનું અંતર કાપે છે રીટા. એ થી બી સુધી જાય છે તો કેટલું અંતર કાપે છે, 20 કિલોમીટર. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. હવે બી થી પાછું પશ્ચિમ દિશા તરફ આવો તો બી થી એ 20 તો છે, તો પાછું 10 કિલોમીટર આગળ આવવું પડે. જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ ઋણ પૂર્ણાંક દર્શાવવામાં આવે, બરાબર. તો બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ, અંતિમ સ્થિતિ કોણ છે, તો કે એ થી બી 20 ગયા, બી થી પાછા આ બાજુ 30 આવ્યા ને, તો ત્યાં આપણે બિંદુ દર્શાવવું પડે. તો તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે એને દર્શાવશો, ફરીથી રકમ સમજીએ વિદ્યાર્થીઓ. એક સંખ્યા રેખા આપેલી છે પશ્ચિમથી પૂર્વ, બરાબર છે. આપણે પૂર્વને એટલે કે સંખ્યા રેખાની જમણી બાજુએ તમે ધન પૂર્ણાંક દર્શાવો છો, એટલે પૂર્વને ધન કયો, પશ્ચિમને ઋણ કયો. તો જો આપણે દાખલામાં ફરી એક વખત પૂર્ણાંક સંખ્યા વડે સંખ્યા રેખા દર્શાવીએ છીએ, તમને ખબર પડી જાય આ આન્સર છે. જો જોઈ આ બાજુ પશ્ચિમની નીચે મેં માઇનસ નિશાની લખેલી છે, પૂર્વની નિશાને પૂર્વની નીચે પ્લસ નિશાની દર્શાવેલી છે. એ થી બી એટલે પૂર્વ તરફ જાઓ તો પ્લસ અંતર એટલે પ્લસ 20 લખ્યા, બી થી એ સુધી આવો તો 20, પણ બી થી આપણે 30 કીધું છે, પણ કઈ સાઈડ, પશ્ચિમ, એટલે માઇનસ 30 લેવા પડે. પહેલા આ સમજવાનું છે, એ થી બી પૂર્વ દિશા એટલે પ્લસ, બી થી સી, સી બિંદુ આપણને આપેલું નથી, આપણે લીધું છે, બરાબર છે, કે બી થી એ સુધી તો 20 છે, મારે હજી 10 કિલોમીટર આગળ જવું છે, 10 અંતર હજી આગળ જવું છે. તો ત્યાં કોઈ બિંદુ આપણે સી લઈએ છીએ, એટલે એ થી બી જાઓ તો પ્લસ 20, કારણ કે પૂર્ણ દિશા પૂર્વ દિશામાં જાઓ છો, બી થી સી તરફ આવો છો એટલે માઇનસ 30, કારણ કે આપણે પશ્ચિમ દિશા તરફ જઈએ છીએ, કોણ, આપણે નહીં પણ ડીટા. એટલું સમજાય છે સંખ્યા રેખામાં. તો આપણે એક વાક્ય લખીએ કે પૂર્વ દિશાના અંતરને પ્લસ અને પશ્ચિમ દિશામાં અંતરને માઇનસ દર્શાવશું અથવા લઈશું. રીટાએ પૂર્વ દિશામાં એ થી બી સુધી કાપેલું અંતર એટલે પ્લસ 20 કિલોમીટર, રીટાએ પશ્ચિમ દિશામાં બી થી સી
સુધી કાપેલું અંતર એટલે -30 કિલોમીટર. હવે આપણે અંતિમ સ્થાન, અંતિમ સ્થાન રીટા ક્યાં પહોંચે, એ થી બી ગઈ, બી થી સી, તો અંતિમ સ્થાન એનું સી, તો સી પાસે કેટલું અંતર હશે, તો કે 20 અને 30, એક પ્લસ છે ને એક માઇનસ છે, બે વચ્ચેનો પ્લસ કરી નાખો, કારણ કે આપણે એમ કહીએ કે હું રાજકોટથી ગોંડલ ગઈ હતી, ગોંડલથી જુનાગઢ, તો આપણે બેનો પ્લસ કરીએ, રાજકોટથી ગોંડલ, ગોંડલથી જુનાગઢ, એવી રીતે એ થી બી, બી થી સી, બેનો પ્લસ, એ થી બી છે +20 અને બી થી સી છે -30. આપણે કરીએ છીએ સરવાળો, પણ નિશાનીના નિયમોને ધ્યાનમાં લઈને, +20 -30, +-, માઇનસ એટલે બાદબાકી, 30માંથી 20 જાય તો 10, નિશાની મોટાની એટલે માઇનસ, એટલે કે રીટાનું અંતિમ સ્થાન કેટલું હશે, -10 કિલોમીટર. વિદ્યાર્થીઓ સમજાય છે? ઓકે, આજના લેક્ચરનો લાસ્ટ દાખલો, છેલ્લો દાખલા નંબર 7. તમને બે ચોરસ આપેલા છે, દરેક હરોળ, હરોળ એટલે આડી લાઈન, સ્તંભ એટલે ઊભી લાઈન, અને વિકર્ણ એટલે ક્રોસ લાઈન. ફરીથી બોલું છું, હરોળ એટલે આડી લાઈન, સ્તંભ એટલે ઊભી લાઈન, અને વિકર્ણ એટલે ક્રોસ લાઈન. એ બધાનો સરવાળો સમાન ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. આપણે પહેલું જે છે 5-1-4 વાળાને ચોરસ 1 કહીએ છીએ, અને બીજા ચોરસને ચોરસ 2 કહીએ છીએ. હવે કયો ચોરસ એવો છે કે જેમાં હરોળનો સરવાળો, સ્તંભનો સરવાળો અને વિકર્ણનો સરવાળો, ત્રણેયના સરવાળા એક જ સરખા આવે છે, બરાબર? તો આપણે જોઈ લઈએ, અહીંયા જોઈએ, સરવાળા બાદબાકી મોઢે જ કરવાના છે. પહેલો ચોરસ લઈએ, 5-5, તો 5માંથી 5 જાય તો 0, તો પહેલા સ્તંભનું 0 આવ્યું, તો બીજા સ્તંભમાં જવું જોઈએ, -1-2 એટલે -3માંથી +3 જાય તો કે 0, એ પણ 0 આવ્યું, -4+7 તો કે +3 ને માઇનસ, તો એ પણ 0 આવ્યું, સ્તંભ 0 આવ્યા. હવે હરોળ જોઈ લઈએ, 5-1 એટલે 4-4 0, -5-2 એટલે -7 અને -7 એટલે 0, 3માંથી 3 જાય તો 0, હરોળ પણ 0 આવે છે. હવે આપણે વિકર્ણ જોઈ લઈએ, 5-2 એટલે 3, 3માંથી 3 જાય તો 0, બરોબર છે? હવે જો આ બાજુ જોઈએ, બીજો વિકર્ણ જોવો પડશે ને, ક્રોસ લાઈન, આ બાજુ 5-2-3 જોઈએ, હવે આ બાજુથી -4-2 0, તો -4 ને -2 કેટલા થયા, -6, -6 0 એટલે 0 થાય નહીં, એનો મતલબ કે પહેલો ચોરસ છે જાદુઈ ચોરસ નથી, તો બીજો તો હોવો જ જોઈએ ને. તો આપણે ચેક કરી લઈએ, જો પહેલાં આપણે હરોળ લઈ લઈએ છીએ, આડી હરોળ, 1-10 એટલે -9, -4-3 એટલે -7 અને -2 એટલે -9, -6-4 એટલે -2 અને -7 એટલે -9, ઊભા આવો એટલે કે સ્તંભમાં આવો, 1-4 એટલે -3, -3-6-9, -3-3, -10-3 એટલે -13, +4 એટલે વળી પાછું -9, 0-2-7 -9. હવે વિકર્ણમાં જાઓ, -7-3, -10, +1 એટલે -9, આ બાજુનો વિકર્ણ લ્યો, -3, -6 એટલે -9 છે. તો તમે એના જવાબમાં માત્ર તમારે આ રકમ લખવાની છે, અને પછી આ જવાબ લખવાનો છે કે ચોરસ 1 એ જાદુઈ ચોરસ નથી, કારણ કે તેમાં હરોળ, સ્તંભ કે વિકર્ણના સરવાળા સરખા નથી, અને ચોરસ 2માં એ જાદુઈ ચોરસ છે, કારણ કે તેમાં દરેક હરોળ, સ્તંભ કે વિકર્ણના સરવાળા સરખા છે. વિદ્યાર્થી મિત્રો, થાકી ગયા નહીં ને? આપણે આજના લેક્ચરમાં દાખલા 4, 5, 6 અને 7, આ 4 દાખલા લીધા છે, અને આ 4 દાખલા તમારે CWમાં અને રફ બુકમાં બેયમાં એક એક વખત લખવાના છે. ક્લિયર વિદ્યાર્થીઓ, સમજાઈ ગયું બધાને? ઓકે વિદ્યાર્થીઓ, જેટલું સમજાવવું છે રોજે રોજ તૈયારી કરજો, ગમે ત્યારે આપણે ઓનલાઈન ટેસ્ટ પણ લઈશું, બરાબર છે? ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.